રિંગ રોડ પર એલબી એપાર્ટમેન્ટમાં કાપડનો વેપાર કરતા વેપારી પાસેથી હૈદરાબાદના બે સહિત ચાર વેપારીઓએ ઉધારમાં રૂપિયા છન્નુ લાખ ચુમ્માલીસ હજાર કાપડ ઉધારમાં ખરીદીને રૂપિયા નહીં ચૂકવીને છેતરપિંડી કરી હતી સુરતના ગોડારોડ રોડ રવિધામ કોમ્પલેક્ષ રતનકુંજ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ફાઈવ એમાં રહેતા પચાસ વર્ષીય સંજયભાઈ વિષ્ણુપ્રસાદ અગ્રવાલ અગાઉ રિંગ રોડ એલબી એપાર્ટમેન્ટમાં કાપડનો વેપાર કરતા હતા અને હાલ છેલ્લા નવ માસથી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં એસેન્સ સિન્થેટિકના નામે દુકાન ધરાવે છે વર્ષ બે હજાર ચૌદથી વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન તેલંગાણાના હૈદરાબાદમાં રિકાબગંજ ખાતે કાપડનો વેપાર કરતા સૂર્યા સાડીના માલિક અશ્વિન કુમાર અશોક કુમાર ગુપ્તા દીપિકા કોટન પ્રાઇવેટ લિમિટેડના અજય કુમાર અગ્રવાલ રૂપ ક્રિએશન અને કલાંજલિના ગોપાલ અગ્રવાલ તેમજ અક્ષિતા સાડીના પ્રદીપભાઈએ કુલ છન્નો લાખ તેતાલીસ હજાર એકસો દસનું કાપડ ખરીદી નિર્ધારિત સમયગાળામાં પેમેન્ટ કર્યું ન હતું સંજયભાઈએ ઉઘરાણી કરતાં ચારેય પેમેન્ટ નહીં ચૂકવીને થાય તે કરી લે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ચારેય સામે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી છે કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગની સુરત